गुड मॉर्निंग स्टूडेंट, टुडे नेक्स्ट टॉपिक इज बर्थ इंजरी। एटले कि बर्थ टाइम में जे मधर नो ले ड्यूरिंग लेबर, बराबर, लेबर पछी जे बेबी नो बर्थ टाइम छे ए वखते कई इंजरी थवाना चांसेस छे, एनाथी शू थाय छे, एना साइन एंड सिम्टम्स कया छे, तो एना कया कया क्लासिफिकेशन, कितला टाइप नी इंजरी छे, ए बधु आपणे आ लेक्चर में जोईशुं। एंड इम्पेरमेंट ऑफ द इन्फंट्स बॉडी फंक्शन ऑफ स्ट्रक्चर ड्यू टू एडवर्स इन्फ्लुएंस धेट अकर्स एट बर्थ। શું કહે છે કે ઇમ્પેરમેન્ટ જોવા મળે ઇન્ફન્ટના બોડી ફંક્શનમાં, બરાબર, કે એનું જે બોડી ફંક્શન છે અથવા તો સ્ટ્રક્ચર, એમાં ઇમ્પેરમેન્ટ જોવા મળે, બરાબર, એને કહેવાય બર્થ ઇન્જરી। હવે કયા કયા રિસ્ક ફેક્ટર છે, તો પ્રાઇમરી પારિટી, લાઈક ફર્સ્ટ ટાઈમ મધર પ્રેગ્નેન્ટ હોય, એ સ્મોલ મેટર્નલ સ્ટ્રક્ચર, મધર મેટર્નલ સ્ટ્રક્ચર સ્મોલ હોય, જેમાં શોર્ટ મધર હોય, પછી થીન મધર હોય, મેટર્નલ પેલ્વિક એનોમલીઝ, પેલ્વિક જે મધર છે એનું પેલ્વિક છે એમાં એનોમલી હોય, પ્રોલોંગ લેબર, લાઈક લેબરનો ટાઈમિંગ એ વધી જાય એ, પછી ઓલિગોહાઇડ્રોમિયસ, જે મધરના સ્ટમકમાં જે એમનિયોટિક ફ્લુઇડ હોય એનું પ્રમાણ ઓછું હોય ત્યારે, અથવા તો માલ પ્રેઝન્ટેશન, તો જ્યારે ડિલિવરી થતી હોય ત્યારે કમ્પ્લીટ પ્રેઝન્ટેશન હોવું જોઈએ બેબીનું, એ કમ્પ્લીટ પ્રેઝન્ટેશન ના હોય ત્યારે। હવે યુઝ ઓફ ફોરસેપ ઓર લાઈક ફોરસેપ ને વેક્યુમ, ડિલિવરી વખતે બેબીને બહાર કાઢવા માટે ફોરસેપ અથવા તો વેક્યુમ યુઝ કરીએ ત્યારે, વર્ઝન એન્ડ એક્સ્ટ્રેક્શન, બરાબર, આપણે કોઈ ફોર્સફુલી યુઝ કરીએ, ફોર્સ, વેરી લો બર્થ વેઇટ, બેબીનું બર્થ વેઇટ હોય લો હોય, અથવા તો એક્સ્ટ્રીમ પ્રીમેચ્યોરિટી, પ્રીમેચ્યોરિટી એટલે શું કે બેબી એના ટાઈમ કરતાં વહેલું ડિલિવર થઈ જાય, એ ફીટલ માઇક્રોઝોમિયા, મેક્રોઝોમિયા, લાર્જ ફીટલ હેડ, શું કહે છે કે ફીટલ મેક્રોઝોમિયા એટલે બેબી હોય એ મોટું હોય, અથવા તો બેબીનું હેડ મોટું હોય ને કોઈ બી ફીટલ એનોમલી હોય કન્જેનાઇટલ, ત્યારે ચાન્સીસ છે બર્થ ઇન્જરીના। હવે ટાઈપ, કયા કયા ટાઈપની બર્થ ઇન્જરી આવે છે, તો દે આર મેઇનલી આટલા ટાઈપની ઇન્જરી છે, એમાં ફર્સ્ટ છે હેડ એન્ડ નેક ઇન્જરી, બરાબર, માથું ને ગળા પર કેવી કેવી ઇન્જરી થાય છે, નર્વસ ઇન્જરી, ફેશિયલ ઇન્જરી, ફ્રેક્ચર, ઇન્ટ્રા એબડોમિનલ ઇન્જરી ને સોફ્ટ ટિશ્યુ ઇન્જરી। હવે હેડ એ નેક ઇન્જરી, એમાં મેઇનલી થ્રી, કેપટ સક્સિટેનમ, સિફેલો હિમેટોમા ને સબલિંગ્યુઅલ હેમરેજ। જો કેપટ સક્સિટેનમ એટલે શું, તો કે આવી રીતે જે વેક્યુમ કે એનાથી ડિલિવરી કરવામાં આવે ત્યારે બેબીના હેડમાં આવી રીતે ઉપસી જાય હેડ, અને કેપટ સક્સિટેનમ, સિફેલો હિમેટોમા, પછી સબલિંગ્યુઅલ, લિંગ્યલ હેમરેજ, બરાબર, એટલે આ જે આ એરિયા છે સબલિંગ્યલ એમાં હેમરેજ જોવા મળે, કેપટ સક્સિટેનમ મીન્સ શું, કેપટ સક્સિટેનમ સિરોસેન્યુનિયસ ફ્લુઇડ કલેક્શન અબાઉટ ધી પેરિઓસ્ટિયમ, જે પેરિઓસ્ટિયમ લેયર છે, બરાબર, આ પેરિઓસ્ટિયમ લેયર ત્યાં શું થાય, ફ્લુઇડ કલેક્શન થઈ જાય, બરાબર, આ રહ્યું જો આ બેબીમાં કેપટ સક્સિટેનમ જોવા મળે। ધ એરીમાં ડીસ અપીયર વિથ ફર્સ્ટ ફ્યુ ડેમાં એ એના જાતે ડિસઅપીયર થાય છે, મોલ્ડિંગ ઓફ ધી હેર, ઓવરરાઇડિંગ ઓફ ધી પેરિઓસ્ટિયમ બોન ડિસઅપીયર ડ્યુરિંગ ફર્સ્ટ વીક ઓફ લાઈફમાં એ ડિસઅપીયર થઈ જાય છે, રેરલી હેમરેજિક કેપટ મે રિઝલ્ટ ઇન શોક, જ્યારે શોકની કન્ડિશન હોય ત્યારે રેરલી હેમરેજિક કન્ડિશન જોવા મળે છે। મેનેજમેન્ટ,
એમાં સ્પેસિફિક મેનેજમેન્ટ અથવા તો ટ્રીટમેન્ટની જરૂર નથી, એના જાતે જ એ રિડ્યુસ થાય છે. બટ વધારે હોય, બરોબર પ્રેઝન્ટ હોય, તો હાઇપોબિલિરુબિનેમિયા જોવા થઈ શકે છે. અને બ્લડ એને અને જો બેબી શોકમાં જતું રહે તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું. સિફેલ હિમેટોમા ઇટ અ સબ પેરિઓસ્ટિયલ બ્લડ કલેક્શન. આપણે જોયું ત્યાં બ્લડ કલેક્શન જોવા મળે તો એને કહેવાય સિફેલ હિમેટોમા. ક્લિનિકલ ફીચર સ્વેલિંગ યુઝવલી ઓવર અ પાર્શિયલ ઓર ઓક્સિપિટલ બોન, બરાબર. સ્વેલિંગ સ્ટ્રક્ચર ઓફ ધી લાઇન, બરાબર. તો એટલે હેડમાં સ્વેલિંગ જોવા મળે, બરાબર. ને ડિસકલરેશન ઓવર ધી સ્કાલ્પ, એટલે સ્કાલ્પ છે બરાબર, એના એના ઓવર શું જોવા મળે તો કે ડિસકલરેશન જોવા મળે. ને લિમિટેડ ટુ સરફેસ ઓફ ધી વન ક્રેનિયલ બોન, પછી ક્રેનિયલ બોન પર બી ઇફેક્ટ થાય. હવે ડાયગ્નોસિસ, ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું, એમાં સ્કલનું મેઇનલી એક્ઝામિનેશન કરવાનું, સ્કલ રેડિયોગ્રાફ કરવાનું, ક્રેનિયલ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી, એટલે શું કહેવાય, સીટી સ્કેન બી કરાવવાનું બેબીને. ઇફ ઇન્ફેક્શન સસ્પેક્ટેડ એસ્પિરેશન ઓફ ધી, જો ઇન્ફેક્શન આપણને ઇન્ફેક્શનના ચાન્સીસ લાગે તો જે બ્લડ છે, જે માસ છે અંદરનું, એનું શું કરવાનું, એસ્પિરેશન કરવાનું. ઇફ સેપ્ટિક તો એન્ટીબાયોટિક મેડિસિન આપવાની, ને હાઇપરબિલિરુબિનેમિયા હોય તો ફોટોથેરાપી આપવાનું. એ આગળ જોઈશું શું છે. જોયું ને સ્વેલિંગ બેબીના હેડમાં જોવા મળે. આ છે કેપર સક્સિટેરમ, લાઈક સૂજેલો, થોડોક જ પાર્ટ સૂજેલો જોવા મળે, જ્યારે સિફેલો હિમેટોમામાં આખું સિફેલું. હવે સબ ગ્લિયલ હેમરેજ, હવે એમાં શું તો કે ઇઝ અ બ્લીડિંગ બિટવીન ગ્લેલિયા એન્યુરોસિસ એપન્યુરોસિસ એન્ડ સ્કાલ્પ ઓફ ધી પેરિઓસ્ટિયમ. જે ગ્લિયા છે એમાં ને પેરિઓસ્ટિયમ લેયર છે એના બિટવીનનું જે લેયર છે સ્કાલ્પ, એમાં હેમરેજ જોવા મળે. ફીચર પ્રેઝન્ટ ઇન ધ ફ્રેમ ઓફ ધી ફ્લક્ટન્ટ માસ એન્ડ ક્રોસ ધ સ્યુચર લાઇન. સ્યુચર જે માસ છે એ જે સ્યુચર લાઇન છે બેબીના હેડના સ્યુચર આવે, આપણે પ્રેક્ટિકલી જોઈશું તો ત્યાં એક્રોસ કરે ને ચાર અવરમાં એ નોટિસ થાય આપણને. ટ્રીટમેન્ટ, એમાં મેઇનલી કોઈ ટ્રીટમેન્ટ નહીં હોતી, બટ સપોર્ટિવ ટ્રીટમેન્ટ, ટ્રાન્સફ્યુઝન, બરાબર. પછી સિવિયર કેસીસ હોય તો સર્જિકલ રિક્વાયરમેન્ટ, લાઈક ત્યાંથી બ્લડ વેસલ છે ત્યાંથી એસ્પિરેશન કરવાનું. ને એ રિઝોલ્વ ક્યારે થાય તો ટુ ટુ થ્રી વીકમાં એ રિઝોલ્વ થઈ જાય. હવે ક્રેનિયલ ઇન્જરી, બરાબર. હવે લાઇનર સ્કલ ફ્રેક્ચર, ક્રેનિયલ ઇન્જરીમાં આ સ્કલ છે એમાં ફ્રેક્ચર જોયું, ને ડિપ્રેસ સ્કલ ફ્રેક્ચર. હવે લાઇનર એટલે કમ્પ્લીટ આવી લાઇન જોવા મળે, જે આવી લાઇન છે એ કમ્પ્લીટ જોવા મળે, ને ડિપ્રેસમાં એટલો ભાગ ડિપ્રેસ થઈ ગયો હોય. લાઇનર યુઝવલી અફેક્ટેડ ધ પેરિએટલ બોન, સોરી પરાઇટલ બોન. ધ પેથોજિનેસિસ ઇઝ રિલેટેડ ટુ કોમ્પ્રેશન ફ્રોમ ધી એપ્લિકેશન ઓફ ધી ફોર્સેપ. ફોર્સેપની આપણે એપ્લિકેશન કર્યું હોય, બરાબર, બેબીની ડિલિવરી વખત ફોર્સેપ યુઝ કરી હોય ત્યારે એના ચાન્સીસ છે, બરાબર. ઇઝ એસોસિએટેડ વિથ ધ ન્યુરલ ટીયર વિથ ધ સબસિક્વન્ટ ડેવલપ ઓફ ધી લિપ્ટોમેનેન્જિયલ સિસ્ટ, એમાં પછી લિપ્ટોમેનેન્જિયલ સિસ્ટના ચાન્સીસ રહે છે. ડિપ્રેસ, જો આ નોર્મલ સ્કલ છે એમાં થોડુંક ડિપ્રેસ જોવા મળે એને કહેવાય ડિપ્રેસ સ્કલ ફ્રેક્ચર. ડિપ્રેસ સ્કલ ફ્રેક્ચર ઇન્ડિકેટ ફોર સર્જરી ઇન્ક્લુડ ધ રેડિયોગ્રાફી એવિડન્સ ઓફ ધી બોન ફ્રેગમેન્ટ ઇન સેરેબ્રમ
પ્રેઝન્ટ ઓફ ન્યુરોલોજિક ડિફેક્ટ આના લીધે ન્યુરોલોજિકલ ડિફેક્ટ થાય છે. સાઇન્સ ઓફ ઇન્ક્રીઝ ઇન્ટરફેરિયર પ્રેશર આના થ્રુ ઇન્ટરફેરિયર પ્રેશર બી ઇન્ક્રીઝ થાય છે અથવા તો સબ સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે બરાબર એનું બી એક્યુમ્યુલેશન બી ચાન્સીસ છે ડિપ્રેસ કન્સ્ટ્રક્ચરમાં. હવે ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જરી બરાબર, પેલું હતું આ ક્રેનિયલ ઇન્જરી બરાબર, હવે ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જરી લાઈક ક્રેનિયલના અંદર કઈ ઇન્જરી થાય છે. તો ઇન ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જરીમાં ફર્સ્ટ ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ, એપિડ્યુરલ હેમરેજ, સબડ્યુરલ હેમરેજ, સબ એરિથમેટિક હેમરેજ, ઇન્ટ્રા પેરેન્કાઇમલ હેમરેજ, જર્મિનલ મેટ્રિક્સ હેમરેજ બરાબર, એ બધાના એ બધું જોવા મળે ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જરીમાં. હવે ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજમાં બ્લીડિંગ જોવા મળે, એક્સટર્નલ બ્રેઇનના આજુબાજુ બ્લીડિંગ જોવા મળે બરાબર, એમાં એપિડ્યુરલ, સબડ્યુરલ, સબ એરેક્નોઇડ સ્પેસમાં બ્લીડિંગ જોવા મળે, ને સેરેબ્રમ ને સેરેબેલમમાં શું જોવા મળે, બ્લીડિંગ. હવે રિસ્ક ફેક્ટર કેમ એના ચાન્સીસ છે, તો કે ફોર્સેપ ડિલિવરી બરાબર, વેક્યુમ ડિલિવરી તરીકે પ્રીસિપિટસ ડિલિવર, પછી પ્રોલોંગ લેબર ને મેક્રોઝોમિયા. આગળ જોયું પ્રોલોંગ લેબર એટલે ટાઈમિંગ વધી જાય લેબરનો, મેક્રોઝોમિયા એટલે બેબી મોટું હોય. સિમ્પટમ્સ એપનિયા ને સીઝર બરાબર, એપનિયા મીન્સ બ્રીથિંગ ડિફિકલ્ટી ને સીઝર એટલે ખેંચો આવે બેબીને. હવે એપિડ્યુરલ હેમરેજ, એ જો એપિડ્યુરલ જે સ્પેસ છે એમાં જોવા મળે બ્લીડિંગ અથવા તો બ્લડ એક્યુમ્યુલેશન બરાબર. ક્લિનિકલમાં ડિફ્યુઝ ન્યુરોલોજિકલ સિમ્પટમ્સ, જે ન્યુરોલોજિકલ સિમ્પટમ્સ છે એ ડિફ્યુઝ થાય, જેમાં ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય બરાબર, બલ્જિંગ જોવા મળે. લોકલાઇઝ સિમ્પટમ્સમાં શું, તો કે આઈ ડેવિએશન જોવા મળે, આ બધા સિમ્પટમ્સ જોવા મળે. હવે બ્રેકિયલ પ્લેક્સસ ઇન્જરી બરાબર, એમાં પાલ્સી બધા જોવા મળે, અપ્સ પાલ્સી, કમ્પિંગ પાલ્સી, પછી ઇન્જરી ઓફ ધી અપર પ્લેક્સસ ને અપ્સ પાલ્સી બરાબર. એમાં જોઈ આપણે પેરાલિસિસ રિલેટેડ ટુ, તો કે બ્રેકિયલ પ્લેક્સસ ઇન્જરી, રિસ્ક મેક્રોઝોમિયા, શોલ્ડર ડિસ્ટોસિયા બરાબર, પછી ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરીઝ ને માય પ્રેઝન્ટેશનમાં આ ઇન્જરી જોવા મળે. હવે બેલ્સ પાલ્સી બરાબર, તો એ શેનાથી થાય છે, તો કે ફોર્સેપ ડિલિવરીથી અથવા તો પ્રોબ્લેમ લેબર. ક્લિનિકલ વીકનેસ ઓફ ધી અપર બોથ ઓર લોઅર ફેશિયલ મસલ્સ એટ ધ રેસ્ટ, નેઝો લેબિયલ ફ્લો ફોલ્ડ ફેટેન્ડ એન્ડ ઇટ આઈ રિમેન્સ ધ પર્સિસ્ટન્ટલી ઓપન ઓન ધ અફેક્ટેડ સાઇડ બરાબર. આપણે જોઈએ તો જો બેબીના ફેસમાં જો કેવી રીતે ડેવિએશન જોવા મળે, લાઈક પાલ્સી જોવા મળે, બેબી ક્રાય કરે તો વન સાઇડેડ ક્રાય હોય બરાબર, વન સાઇડ જોવા મળે, આઈ એક સાઈડ ક્લોઝ થાય બીજી બાજુ ક્લોઝ ના થાય બરાબર, એવું જોવા મળે. અપ્સ પાલ્સી, અપ્સ પાલ્સીમાં ફિફ્થ એન્ડ સેવન્થ સર્વાઇકલ નર્વ્સની ઇન્જુરી થાય. સર્વાઇકલ નર્વ્સ આપણે જોયું બરાબર ફર્સ્ટ ઇયરમાં, તો એમાં ફિફ્થ ને સિક્સ જે નર્વ્સ છે એમાં અફેક્ટ થાય. તો જો બેબીના હેન્ડ જોયા કેવી એમાં કેવું ડેવિએશન આવી ગયું બરાબર, તો આ હતું અપ્સ પાલ્સી. હવે ક્લમ્પિંગ કે પાલ્સી એમાં શું હોય, તો એ ક્રેનિયલ નર્વ 8 એન્ડ T1 નર્વ્સ રિઝલ્ટિંગ વીકનેસ એન્ડ હેન્ડ મસલ્સમાં અથવા તો રિસ્ટમાં અથવા તો ફિંગરમાં શું આવી જાય, વીકનેસ આવી જાય. આપણે જોઈએ પિક્ચરમાં, જો
આ મસલ્સમાં કેટલી વીકનેસ છે, લાઈક બેબીની આમ હાથની મૂવમેન્ટ કેટલી બધી હોય, જ્યારે આ પાર્સી હોય ત્યારે એની મૂવમેન્ટ રિડ્યુસ થઈ જાય. હવે સ્પાઇનલ કોડ ઇન્જરી, સ્પાઇનલ કોડ એટલે આપણું જે વચ્ચેનું કરોડરજ્જુ છે એ. ક્લિનિકલ ફાઇન્ડિંગ, ડિક્રીઝ ધ એબ્સન્સ સ્પોન્ટેનિયસ મૂવમેન્ટ ડિક્રીઝ થઈ જાય, બરાબર. હવે જે રિફ્લેક્સ છે એ એબ્સન્ટ થઈ જાય, પીરિયડિક બ્રીથિંગ, બ્રીથિંગ પ્રોપર ના લઈ શકે, લેક ઓફ રિસ્પોન્સ, બરાબર. જે આપણે સ્ટિમ્યુલાય આપીએ તો એનો રિસ્પોન્સ એ લેક ઓફ કરે, બરાબર. પેશન અબાઉટ ધી સી ફોર ઓલમોસ્ટ એસોસિએટેડ વિથ એપનિયા, બરાબર. સી ફોર પર કશું લિઝન જોવા મળે તો એના ચાન્સીસ છે એપનિયા જોવા મળે, બરાબર. તો આ હતું સ્પાઇનલ કોડ ઇન્જરી. હવે ફેશિયલ ઇન્જરી, ફેશિયલ એટલે ફેસ પર આપણે કઈ કઈ ઇન્જરી થાય છે, તો નેઝલ સ્પેક્ટ્રમ ડેવિએશન. આપણે જોયું ફર્સ્ટ ઇયરના ફિઝિકલ એક્ઝામિનેશનમાં નેઝલ સ્પેક્ટ્રમ ડેવિએશનમાં શું થાય, તો કે જે નેઝલ સ્પેક્ટ્રમ છે એ ડેવિએટેડ થઈ જાય, બરાબર. ક્લિનિકલ ફીચર, કયા કયા ક્લિનિકલ ફીચર જોવા મળે નેઝલ સ્પેક્ટ્રમ ડેવિએશનમાં, તો કે એરવે ઓબસ્ટ્રક્શન, ડેવિએશન ઓફ ધી નોઝ વન સાઈડ, બરાબર. એક સાઈડ ડેવિએશન જોવા મળે, એસિમેટ્રિક જોવા મળે, બરાબર, નોઝ. પછી એપ્લિકેશન ઓફ ધી પ્રેશર ઓફ ધી ટીપ ઓફ ધી નોઝ, બરાબર. કેમ એવું જોવા મળે, તો કે આપણે જો નોઝની ટીપ છે એના ઉપર પ્રેશર આવી જાય ત્યારે આ ચાન્સીસ છે, એના લીધે કોલેપ્સ થઈ શકે છે નોસ્ટ્રિલ્સના અને ડેવિએશન થઈ શકે છે. ફ્રેક્ચર, એમાં ક્લેવિક્યુલર ફ્રેક્ચર, બરાબર. ક્લેવિકલ બોન જે છે એમાં ફ્રેક્ચર જોવા મળે, બરાબર. કેમ, ડ્યુરિંગ બર્થ પ્રોસેસમાં ક્યાં તો મધરનું જે પેલ્વિક છે એમાં અથવા તો બેબીની ડિલિવરી વખતે કોઈ મિસ્ટેક થાય, એના લીધે જે ક્લેવિક્યુલર અથવા તો આપણે ફોર્સથી કોઈ ફોર્સ આપીએ બેબીની ડિલિવરીમાં આ, તો એના લીધે ક્લેવિક્યુલર ફ્રેક્ચર થાય. રિસ્ક ફેક્ટર, હાઈ બર્થનું જે વેઇટ છે, જે બેબીનો વેઇટ એ હાઈ હોય, બરાબર. પ્રોલોંગ લેબર હોય, શોલ્ડર ડિસ્ટોસિયા હોય અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી હોય ત્યારે ચાન્સીસ છે. લોંગ બોન ફ્રેક્ચર, લોંગ બોન ફ્રેક્ચર એટલે શું, તો કે જે બેબીનું લેગ છે, બરાબર. લોંગ બોન કયો આવે બોડીનો લોંગ બોન, તો કે ફીમર, બરાબર. તો એમાં ફ્રેક્ચર જોવા મળે, બ્રિજ પ્રેઝન્ટેશન, સિઝરિયન ડિલિવરી ને લો બર્થ વેટ. ક્લિનિકલ ફીચર, તો કે મૂવમેન્ટ ઓફ ધી, પછી જે પાર્ટમાં અફેક્ટેડ હોય એની મૂવમેન્ટ ડિક્રીઝ થઈ જાય ને પેઇન થાય જેથી બેબી ક્રાય કરે ને સ્વેલિંગ જોવા મળે, બરાબર. ઇન્ટ્રા એબડોમિનલ ઇન્જરીમાં લીવર ઇન્જરી, બરાબર. પછી એમાં મેઇન ત્રણ રીઝન છે, તો કે ડાયરેક્ટ ટ્રોમા, આપણા થ્રુ કોઈ ડાયરેક્ટ ટ્રોમા થયું હોય, કોમ્પ્રેશન ઓફ ધી ચેસ્ટ અગેન્સ્ટ સરફેસ ઓફ ધી સ્પ્લિન્ટ એન્ડ લીવર, બરાબર. તો કે લીવર ને સ્પ્લિન્ટ સરફેસ છે ત્યાં આગળ કોમ્પ્રેશન આવ્યું હોય, બરાબર. ને ચેસ્ટ કોમ્પ્રેશન લીડિંગ, આપણે જો બેબીને ચેસ્ટ કોમ્પ્રેશન જ્યારે આપણે આપીએ બેબીને ત્યારે બી ચાન્સીસ છે. હવે સોફ્ટ ટિશ્યુ ઇન્જરી, બરાબર. સોફ્ટ ટિશ્યુ ઇન્જરીમાં શું, તો કે એ જસ્ટ એ કંઈક મોટી ઇન્જરી નથી, બટ એમાં શું, તો કે લેક્રેશન, એબ્રેશન, એટલે શું, તો કે જે બેબીની સ્કિન છે ત્યાં એ ઘસાઈ જાય, ત્યાં રેડનેસ જોવા મળે, બરાબર. તો એ હતી સોફ્ટ ટિશ્યુ ઇન્જરી, કે એના જાતે જ રિઝલ્ટ થઈ શકે. થેન્ક યુ. આટલી બધી બર્થ ઇન્જુરી છે, બર્થ ઇન્જુરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક્ઝામમાં પૂછાય છે, એટલે શોર્ટ નોટમાં એટલે કમ્પ્લીટલી કરવાનું, કે કઈ કઈ, તો કે હેડ એન્ડ નેક ઇન્જુરી, તેમાં કેપાસક્સિટિનમ, પેલું હિમેટોમા, બરાબર. પછી કે જે ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જુરી છે, બરાબર, એમાં બધી પાલ્સી છે. પછી ક્રેનિયલમાં શું, તો કે જે ફ્રેક્ચર છે એ બધું. ને પછી આવશે ફ્રેક્ચર, પછી સોફ્ટ ટિશ્યુ,
इंजरी. बरोबर. थैंक यू.